અરે રામુ, હજુ આ આંબાની અંદર કેરીઓ કેમ નથી આવી? બરાબર ખાતર ને પાણી નથી આપતો કે શું? અરે શેઠજી, હજી તો કેરી હવે આવશે, હજી તો આવવાની શરૂઆત થઈ છે. અરે હા હા, પણ આટલી વાર ન હોય, અત્યાર સુધી તો કેરીઓ આવી જવી પડે. જો સામે જો કેવી કેરીઓ આવી છે, એમાં લાગે સારું પાણી મળ્યું છે. અરે શેઠજી, એ કેરીઓ આપણી નથી, એ તો ચક્કાભાઈની છે. પણ ચક્કાભાઈ તો મરી ગયા ને? હા શેઠજી, ચક્કાભાઈ તો મરી ગયા, પણ તેમની પત્ની અને મુન્નો છે. તો આ વાડી તો આપણે હવે જેમ તેમ કરી લેવી જ પડશે. ચાલો તેમની મુલાકાત કરીએ. અરે બેનજી નમસ્કાર, કેમ છો? તબિયત પાણી સારી તો છે ને? હા હા શેઠજી, તબિયત પાણી એકદમ સારી છે. આવો બેસો, બોલો શું આવે તો. અરે ચકાભાઈ ને ગયા પછી તમારું ગુજરાન સારી રીતે ચાલે તો છે ને? બસ આ જોવા આવ્યો હતો. હા હા શેઠજી, મને અને મારા દીકરાને બે ટાઈમનું ખાવાનું મળી રહે છે. આટલા દિવસ તો મેં કઈ ન કર્યો, પણ હવે વાત કરું છું. ચકાભાઈએ મારી પાસે પૈસા લીધેલા, એ હવે તમારે ચૂકવવા પડશે. આ રહ્યા કાગળ, જોઈ લો. અરે શેઠજી, પણ તેમણે તો મને કોઈ દિવસ આ વાત કરી નથી. અરે બેન, તમને વાત કરી હોય કે ના કરી હોય, એ મારી પાસેથી પૈસા લઈ ગયા છે, અને જોઈ લો તેમાં તેમની સહી છે. પણ શેઠજી, હું હવે આટલા બધા પૈસા ક્યાંથી લાવું? અરે બેન, એક કામ કરો, પેલી જે આંબાની વાડી છે એ મને આપી દો, એટલે બધો હિસાબ પૂરો થઈ જશે. અરે માં, શું સાચે તને લાગે છે કે પિતાજીએ શેઠજી પાસેથી પૈસા લીધા હતા? અરે ના ના, મને તો કોઈ દિવસ વાત નથી કરી. પણ શેઠજી આટલા મોટા માણસ છે, એ કોઈ દિવસ ખોટું બોલે ખરા? અરે તું અહીંયા શું કામ આવ્યો છે? અરે શેઠજી, હું મારા અને મારી મા માટે કેરીઓ લેવા આવ્યો છું, થોડી કેરીઓ લેવા દો. અરે ના ના, ખૂબ ઓછી કેરીઓ છે, આમાંથી તને ના મળે, ચાલ જા અહીંયાથી. અરે બેટા, શું થયું? કેરી ના લાવ્યો કે શું? અરે ના મમ્મી, તેઓએ મને કેરી ન આપી. કેમ? પણ કેમ ના આપી? તેમણે કહ્યું કે કેરીઓ ખૂબ ઓછી છે, એટલા માટે નહીં મળે. કઈ વાતો નહીં દીકરા, આપણી પાસે માછલીઓનું તળાવ છે, તેનાથી આપણું ગુજરાન ચાલ્યું જશે. અરે પિતાજી, આ શું તમે હજુ મારા માટે સોનાનો હાર ના લાવ્યા? અરે હા હા બેટા, સોનાનો હાર આવી જશે. અરે સાંભળ, મુન્નાની વાડીઓને કેરીઓ વેચી જે પૈસા આવે છે, એ પૈસાનો તું મારી દીકરી માટે સોનાનો હાર બનાવી આવ. હા હા શેઠજી, જેવું તમે કહો. શું કહો છો પિતાજી? મુન્નાની વાડી તમે લઈ લીધી? હા હા બેટા, એ વાડી હવે આપણા કબજામાં છે. પિતાજી, હું મુન્નાને સાંભળ વાત કરી દેવા માંગુ છું. અરે શેઠજી, મુન્નાની પાસે હજુ એક માછલીઓનું તળાવ છે, જો એ આપણા હાથ આવી જાય તો પૈસાની સારામાં સારી આવક થશે. હા એવું છે, તો ફરી પાછું તેમના ઘેર જવું પડશે. હા પિતાજી, જાઓ, તેને સાવ બરબાદ કરી દો, મારે એને બરબાદ થયેલો જોવો છે. અરે બહેન, વાડી આપતા પણ હિસાબ પૂરો થતો નથી. તમે તમારું માછલીઓનું તળાવ અમને આપી દો તો હિસાબ પૂરો થઈ જશે. પણ શેઠજી, હું તળાવ તમને આપી દઉં તો અમે અમારું ગુજરાન કઈ રીતે ચલાવશું? અરે બહેન, પણ તમારે હિસાબ તો પૂરો કરવો જ પડશે.
પછી શેઠજી ચકલીબેનનું તળાવ પણ લઈ લે છે. હવે ચકલીબેનના ઘરે કંઈ રહ્યું હોતું નથી, ખાવાના પણ ફાંફા પડવા લાગે છે. અરે માં, તું રે, હું હમણાં જ કંઈક જમવાની વ્યવસ્થા કરીને આવું છું. અરે શેઠજી શેઠજી, મારે થોડો સામાન જોઈએ છે. અરે મુન્ના, રોકડા પૈસા હોય તો બોલ, બાકીનો સામાન હું નહીં આપું. અરે શેઠજી, પણ મારી પાસે રોકડા નથી, બાકીમાં જ આપી દો. ના ના, બાકીમાં કઈ રીતે આપું? તારી પાસે ના તો હવે આંબાની વાડી છે કે ના માછલીનું તળાવ, તું મને પૈસા પાછા કેવી રીતે આપે? પહેલા પૈસા કમા અને પછી લેવા આવ. પણ શેઠજી, હું પૈસા કેવી રીતે કમાવું? અરે પૈસા કમાવા માટે શહેરમાં જા, ત્યાં તો ખૂબ સારા પૈસા મળશે તને. શહેરમાં? પણ કઈ રીતે? અરે પેલા રામુ કાકાના છોકરાને જો, શહેર ગયા ને કેટલો સમય થયો છે અને અત્યારે તો ખૂબ પૈસા છે તેની પાસે. હા હા, તો હવે હું પણ શહેર જઈશ, ખૂબ પૈસા કમાઈશ, પછી પાછો આવું છું. પછી તો ચકલીબેન અને મુન્નો શહેર જવા નીકળે છે. અરે બહેનજી, આ શું તમે ક્યાંય જઈ રહ્યા છો? અમે શહેર જઈ રહ્યા છીએ. બસ હવે આ ઘર અને જમીન વધ્યું છે, એ પણ બહુ જલ્દી મારું થઈ જશે. અરે આ તો મુન્નો લાગે છે. અરે આ ઘર કોનું છે? આ ઘર શેઠજીનું છે. પણ શેઠજી કોણ છે? શેઠજી જે હમણાં ગાડી લઈને ગયા એ શેઠજી. પણ આ ગાડી લઈને કોણ ગયો? એ ગાડી લઈને શેઠજી ગયા. પણ એ શેઠજી કોણ? અરે શેઠજી એ જે હમણાં ગાડી લઈને ગયા. અરે બેવકૂફ, પણ આ ઘર કોનું છે? અરે કહ્યું ને, આ ઘર શેઠજીનું છે, શેઠજીનું. અરે શેઠજી શેઠજી, અરે શેઠજી, જોયું જોયું તમે? મુન્નો મુન્નો એક ખૂબ મોટો માણસ બનીને આપણા ગામની અંદર આવ્યો છે. હા, શું વાત કરે છે? હા શેઠજી, મેં મુન્નાને ગાડી લઈને આવતા જોયો, એ ખૂબ મોટો પૈસા વાળો બની ગયો છે શેઠજી. હા ચાલ ચાલ, તેની મુલાકાત લઈએ, ચાલ. અરે મુન્ના બેટા, તું તો ખૂબ મોટો થઈ ગયો છે. હા હા શેઠજી, હું મોટો થઈ ગયો છું. હા બેટા, મારી તો ઈચ્છા જ હતી કે તું ખૂબ મોટો ધન સંપત્તિ વાળો બને. હા, એટલે તો તમે મારી પાસેથી આંબાની વાડી અને તળાવ છીનવી લીધું. અરે ના ના બેટા, એ બધું તારું જ છે ને. મારું જ હતું તો મારી પાસેથી શા માટે પડાવ્યું? અરે બેટા, તું હવે ખોટું ના લગાવ. અરે વાત ખોટું લગાવવાની નહીં, મેં વાડી અને તળાવના બધા કાગળ તૈયાર કર્યા છે. હવે જુઓ, કોર્ટમાં કેસ કરું છું, પાછી જોઉં છું તમે એ મને કેવું બધું પાછું આપો છો. અરે અરે ના ના બેટા, અરે ના બેટા, એવું ના કર, હું તને બધું પાછું આપી દઈશ, તો એવું ના કરતો. બસ બધું તૈયાર થઈ ગયું છે અને હું આવતીકાલે જવાનો છું. અરે બેટા, તું મારી વાત સાંભળ, આ મારી આખી સંપત્તિનો વારસદાર હું તને બનાવવા માંગુ છું. આ બધું તારું જ છે. પણ એ કઈ રીતે? જો હું મારી દીકરીના તારી સાથે લગ્ન કરવા માંગુ છું. તમારી દીકરી? પણ એ તો નાનપણથી જ મારા ઉપર ખૂબ ગુસ્સે થાય છે, એ માનશે ખરી? અરે બેટા, તું એની ચિંતા ના કર, એ તારી સાથે લગ્ન કરવા તૈયાર જ છે. હા, પણ મારી એક શરત છે, લગ્ન આજને આજ જ થવા જોઈએ. અરે હા બેટા, કઈ વાંધો નહીં, આજ જ લગ્ન થઈ જશે. પછી શેઠજી પોતાની દીકરીના લગ્ન મુન્નાની સાથે ધામધૂમથી કરે છે.
અરે અરે મુન્ના, આગળ ક્યાં જાય છે? તમારું ઘર તો પાછળ રહી ગયું. અરે ના ના શેઠજી, એ ઘર આપણું નથી, આપણું તો આ નાનું ઘર છે. તો પછી એ ઘર કોનું છે? એ ઘર મારા શેઠનું છે અને હું ત્યાં ડ્રાઈવર તરીકે નોકરી કરું છું. અરે બચાવ રાક્ષસ. અરે આમ ને આમ કરતા એક અઠવાડિયું વીતી ગયું, છતાંય દાઢી કરાવવા કોઈ કેમ નથી આવતું. હા, કોઈ આવી રહ્યું લાગે છે. અરે ભાઈ ક્યાં ચાલ્યા, ઘણા દિવસે દેખાણા. અરે હા, બાજુના ગામમાં જાઉં છું દાઢી કરાવવા માટે. અરે હું સુને બેસો, દાઢી કરી આપું. આમે તમે મારી પાસે દાઢી કરાવો છો તો આજે બાજુના ગામમાં કેમ? જો તું અહીંયા દાઢી કરવાના 3 રૂપિયા લે છે અને બાજુના ગામવાળો 1.5 રૂપિયામાં દાઢી કરી આપે છે, તો ત્યાં જવું શું ખોટું? અરે આમ ને આમ ચાલ્યું તો મારે ભૂખે મરવાનો વારો આવશે, શું કરું હવે? ચાલ ચાલ મુખિયાજી પાસે જાઉં, એમને વાત કરું. અરે મુખિયાજી મુખિયાજી, વર્ષોથી આ ગામની અંદર બધાની દાઢી હું કરું છું, પણ હમણાં થોડા સમયથી આપણા ગામના બધા બાજુના ગામમાં દાઢી કરાવવા જાય છે, આ તો કંઈ સારું ન કહેવાય. અરે જો ભાઈ, આમાં એવું છે કે તું દાઢી કરે છે એના 3 રૂપિયા લે છે અને બાજુના ગામમાં જે દાઢી કરે છે એ 1.5 રૂપિયામાં કરી આપે છે. લોકોને જ્યાં સસ્તું પડે ત્યાં જાય, આમાં હું કંઈ ના કરી શકું. અરે મુખિયાજી, પણ હું જે દાઢી કરવામાં વસ્તુ વાપરું છું એ બધી હાઈફાઈ છે, 1.5 રૂપિયો લઉં તો મને ન પોસાય. જો ભાઈ, તો પછી હું આ વાતમાં કંઈ ના કરી શકું. બાજુમાં ગામ હોય એવું લાગી રહ્યું છે, પણ હું ખૂબ થાક્યો છું, થોડો ટાઈમ આરામ કરી લઉં, સવાર પડે ત્યાં જઈશ, પછી તો ભરપેટ ખાવાનું મળશે. આ ચલો સુઈ જાઓ. અરે બચાવ રાક્ષસ આવ્યો. અરે ભાગો, અરે ભાગો, અરે ભાગો, અરે બચાવ, અરે બચાવ, અરે બચાવ, અરે બચાવ. અરે મુખિયાજી, અરે મુખિયાજી, ગામની અંદર મોટો રાક્ષસ આવી ગયો છે. અરે મુખિયાજી અમને બચાવી લો. અરે પણ આ રાક્ષસ આવ્યો ક્યાંથી? અરે શું ખબર મુખિયાજી, ગામમાં તબાહી મચાવી રહ્યો છે, જલ્દી ચાલો નહીતર બધાને ખાઈ જશે. અરે જલ્દી ચાલો. હા હા ચાલો જલ્દી. આ સ્વાદિષ્ટ ચકલી તને ખાવાની ખૂબ મજા આવશે. હે રાક્ષસ, તું છોડી દે ને, તું જેમ કહીશ એમ અમે કરવા તૈયાર છીએ. હા, પણ તમે મારા માટે શું કરશો? એક કામ કરીએ, દરરોજ સવારે અમારા માંથી એક પક્ષી તારી પાસે આવશે, તું એને ખાઈ જજે. હા, તબાહી મચાવવાનું બંધ કર. ઠીક છે, પણ યાદ રહે, જો કોઈએ હોશિયારી કરવાની કોશિશ કરી તો હું બધા પક્ષીઓને ખાઈ જઈશ. ટાઈમસર દરરોજ સવારે મારી પાસે આવી જવાનું. અરે
અરે મુખિયાજી, રાક્ષસ ચાલ્યો તો ગયો, પણ હવે એ રાક્ષસ નું ભોજન બનવા આપણા માંથી જશે કોણ? હા, એ તો મોટો સવાલ છે. હવે આપણે કોને મૂકીશું? એક કામ કરીએ, બધા પક્ષીઓના નામની અલગ અલગ ચિઠ્ઠી બનાવીએ, જેનો ચિઠ્ઠીમાં નામ નીકળે એ પક્ષીને એ રાક્ષસની પાસે જવાનું. અરે આ બેવકૂફો મને પણ સાથે મરાવશે. ચલો મુખિયાજી, ચિઠ્ઠી ઉપાડો, જુઓ કોનું નામ આવે છે. અરે અરે ગામ લોકો, શું ચિઠ્ઠીમાં જેનું નામ આવે એને જવાનું? હા હા મુખિયાજી, જેનું નામ આવે એને જવાનું. પણ બોલો તો ખરા, કોનું નામ આવ્યું છે? અરે પણ ચિઠ્ઠીમાં મુખિયાજીનું નામ આવે તો શું મુખિયાજીને પણ જવું પડે ખરું? હા હા મુખિયાજી, નિયમ એ નિયમ, જેનું નામ આવે એને જવું પડે. પણ નામ કોનું છે? અરે અરે પેલું જ નામ મારું આવ્યું છે. હા મુખિયાજી, તો તમારે જવું પડશે. અરે શું કરું હવે, હું આજ રાતનો મહેમાન છું, કાલે સવારે રાક્ષસના મોઢામાં મારે જવું જ પડશે. અરે કઈક ઉપાય હોય તો કે. અરે અરે મુખિયાજી, અરે હું તમારા વગર કેવી રીતે રહીશ? અરે ભગવાન, અરે આ શું કર્યું તમે? અરે મુખિયાજી. અરે રોવે છે શું, રોવાની જગ્યાએ કઈક ઉપાય શોધ. અરે અરે મુખિયાજી મુખિયાજી, અરે શું થયું? અરે મુખિયાજી તો આ રહ્યા, તો પછી તમે રડી કેમ રહ્યા છો? આવી વાત છે. હા આ સારો મોકો છે. અરે મુખિયાજી, તમારી જગ્યાએ રાક્ષસની પાસે હું જઈશ, પણ મારી એક શરત છે. શું? મારી જગ્યાએ તું જઈશ ત્યાં? હા પણ બોલ બોલ બોલ, શું શરત છે તારી? મારી શરત એટલી જ છે કે આપણા ગામના બધા પક્ષીઓ દાઢી કરાવવા મારી પાસે જ આવે, બાજુના ગામમાં ન જાય. જો તમે આ વાતથી બંધાતા હોય તો તમારી જગ્યાએ હું એ રાક્ષસ પાસે જાઉં. હા હા હું બંધાઉં છું, તારી પાસે જ બધા દાઢી કરાવવા આવશે. હા તો ગામના 4-5 જણા તૈયાર રહેજો, હું બોલાવું એટલે તરત તમે આવી જજો. અરે પેટમાં ઉંદર ઉછળકૂદ મચાવી રહ્યા છે, આ કેમ હજુ કોઈ ના આવ્યા? ખૂબ ભૂખ લાગી છે મને. અરે તું આવ્યો છે, બહુ લેટ આવ્યો છે, ચાલ જલ્દી મારા મોઢામાં આવી જા, ખૂબ ભૂખ લાગી છે મને. અરે રાક્ષસ, જો તો ખરી તારી દાઢી કેવી વધી ગઈ છે, અને અને આ તારા મોઢામાંથી કેવી વાસ આવી રહી છે, દાંત નથી કરતો કે શું? અરે હા હા, નાહવાના ઘણા દિવસો થઈ ગયા છે, એટલે કદાચ આવતી હશે. પણ એ બધી વાત જવા દે, ચાલ જલ્દી તું મારા મોઢામાં આવી જા. ના ના ના, આવી વાસ આવતી હોય એવા મોઢામાં હું ના આવું. એક કામ કરો, પહેલા હું બધી સાફ સફાઈ કરી લઉં, પછી તમે મને ખાજો. હા ઠીક છે, જલ્દી કામે લાગી જા. પણ એના માટે મારે પહેલા તમને બાંધવા પડશે. હા બાંધવાનો કેમ? અરે હું તમારી દાઢી કરતો હું, તમે થોડા હલી જાઓ અને વાગી જાય તો હું કોઈ રિસ્ક લેવા નથી માંગતો, પહેલા હું તમને બાંધી દઉં. હા ઠીક છે. મુખિયાજી આવી જાઓ. અરે અરે આ આ, અરે 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 છોડી દો, અરે છોડી દો મને, હું કોઈ દિવસ આ ગામમાં પાછો નહીં આવું. અરે અરે છોડી દો મને, અરે છોડી દો. અરે વાહ, તું તો ખૂબ હોશિયાર નીકળ્યો. ગામ લોકો સાંભળી લો, હવે બધા દાઢી કરાવવા આની પાસે જ જશે, બાજુના ગામમાં કોઈ નહીં જાય.
હોમ ક્લેમ 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 સ્વાહા. અરે હોઠ, ઉઠ જા બચ્ચા. અરે હોઠ. અરે અરે, હું કોણ છું? અરે હું ક્યાં છું? ઉઠ જા બચ્ચા, તું ફરી પાછો જીવિત થયો છે. યમ લોકમાં જઈને ફરી પાછો આ પૃથ્વી લોકમાં આવ્યો છે. અરે અરે અરે, હું જીવિત છું. અરે વાહ બાબાજી, અરે વાહ, અરે હું તો જીવિત છું. અરે હા હા, આ તો સાચે જ તમે કઈ બાબા છે. બાબાજી કે જય, બાબાજી કે જય. અરે બાબા, અરે હું તો યમરાજના સાક્ષાત દર્શન કરીને આવ્યો છું. અરે બાબા, તમે તો સાચે ચમત્કારી બાબા છો. બાબાજી કી જય, બાબાજી કી જય. અરે બાબા, મને આ નવું જીવન તમારા લીધે જ મળ્યું છે. હવે હું મારું જીવન તમારી સેવામાં ગાળવા માંગુ છું. તથાસ્તુ બેટા, જેવી તારી મરજી. અરે જો તમે બાબતો સાચે ચમત્કારી બાબા લાગે છે. અરે હા સાચું, હું બાબતો સાચે ચમત્કારી લાગે છે. હા, હવે આપણા ગામમાં કોઈને કોઈ દુખ નહીં રે. અરે ગુરુજી, જોયું મેં મરવાની કેવી એક્ટિંગ કરી હતી? અરે બેવકૂફ, એક્ટિંગ કરતા પણ નથી આવડતી. એ હમણાં દરબારમાં જઈને આવ્યો. અરે આટલું મોટું જૂઠું ના બોલ. જો બધા લોકોને આપણી ખબર પડી ગઈ તો આ લોકો મારી મારીને તોડી નાખશે. હા બાબાજી, હવેથી હું ધ્યાન રાખીશ. આમ એ બંને ખોટા ખોટા નાટક કરી બધા પક્ષીઓને બેવકૂફ બનાવતા હોય છે. એક દિવસ ચકલીબેનનું બચ્ચું બીમાર પડે છે. અરે જોવો તો ખરા, અને શું થયું? સવારનું આમ ને આમ સૂતો છે, નથી કઈ ખાતો કે નથી પીતો. હા ચકલી, એક કામ કરીએ, ચાલ અને હોસ્પિટલ લઈ જઈએ. ના ના, અને હોસ્પિટલ નહીં, આપણે બાબાજી પાસે લઈ જઈએ. પણ ચકલી, એ બાબાજી આમાં શું કરશે? હોસ્પિટલ લઈ જઈએ. ના ના, બાબાજી પાસે જઈએ, એ ચમત્કારી બાબા છે અને એક ચુટકીમાં મટાડી દેશે. ચાલો. પછી ચકલીબેન અને ચક્કાભાઈ પોતાના બચ્ચાને બાબા પાસે લઈ જાય છે. અરે બાબા, જુઓ રે, મારા બચ્ચાને શું થયું છે? સવારનું આમ ને આમ સૂતું છે, નથી કંઈ ખાતું કે નથી પાણી પીતું, આમ ને આમ પડ્યું રહે છે. સારું કર્યું કે જલ્દી તમે અને મારી પાસે લઈને આવ્યા. જો 10 મિનિટ લેટ થઈ ગયા હોત તો તમે આ બચ્ચાને બીજી વાર ન જોઈ શકોત. પણ હવે કોઈ ચિંતા કરવા જેવું નથી. લો આ દવા, તેને ખવડાવી દેજો, મટી જશે. બાબા, તમે જેમ કહેશો તેમ અમારા બચ્ચાને ઠીક થઈ જવું પડે. બેટા, દક્ષિણા દેતા જાઓ. ચકાભાઈ 100 રૂપિયા તેમને આપે છે. અરે મૂરખ, તમારા બચ્ચાની આટલી જ કિંમત છે? અરે તું જ સમજાવ અમને. અરે અરે બાબા, શું કહે છે એનો મતલબ તમે સમજ્યા નહીં. તમારા દીકરાનો જીવનો કિંમત 100 રૂપિયા જેવો થોડો છે. એ તો 1,00,000 રૂપિયાનો છે. પણ ફક્ત 2,000 રૂપિયા અમને આપતા જાઓ. ચકાભાઈ મનમાં ખૂબ મૂંઝાય છે, પણ હવે કરે તો શું કરે. 1,000 રૂપિયા કાગડાને આપે છે અને ત્યાંથી નીકળી જાય છે. અરે વાહ, ખૂબ સારી કમાણી થઈ રહી છે. હા હા બાબા, આમને આમ ચાલ્યું તો આપણે થોડા જ સમયમાં કરોડપતિ બની જશું. ચકલીબેન ઘરે જઈ બાબાએ આપેલી દવા બચ્ચાને ખવડાવે છે. છતાં પણ બચ્ચાની બીમારી દૂર થતી નથી ને એમને એમ પડ્યું જ રહે છે. અરે ચકલી, જો આ બાબતો મને ઢોંગી લાગે છે. જોયું તે દવા સહેજ પણ અસર નથી કરતી. અરે તમે વિશ્વાસ રાખો, બાબા ઢોંગી નહીં, એ ચમત્કારી છે. જો સાચે જ એ ચમત્કારી હોય તો આપણી પાસે પૈસા શું કામ લે? ચમત્કાર કરીને પૈસા લાવી ના દે. અરે એ ચમત્કારી બાબા છે,
તમે વિશ્વાસ રાખો. અરે બાબા, મારો ધંધો સારો નથી ચાલતો. કોઈ જાદુ ટોણું કરો કે મારો ધંધો ખૂબ તેજીથી ચાલવા લાગે. બચ્ચા ચિંતા ના કર, અહી મારી પાસે આવ, હું તારા કાનમાં ફૂંક મારું છું, પછી જો તારો ધંધો કેવો ચાલે છે. બાબા પોપટભાઈને પોતાની પાસે લાવી તેની કાનમાં ફૂંક મારે છે. બેટા દક્ષિણા આપતો જા, તારો ધંધો એકદમ તેજીથી ઉપર ચડવા લાગશે. પોપટ દક્ષિણા આપી ત્યાંથી ચાલતો થાય છે. આમ કરતા કરતા ધીમે ધીમે બધા પક્ષીઓ બાબા પાસે જવા લાગે છે, અને આમ તેમ કહી બાબા તેમની પાસેથી પૈસા લેતા રહે છે. અરે ચકલી, મને તો સાચે જ આ બાબા ઢોંગી લાગે છે. ચાલ ડોક્ટર પાસે જઈએ, એવું ના થાય કે આ બાબાના ચક્કરમાં આપણે બચ્ચાને ખોઈ બેસીએ. પછી ચકાભાઈ અને ચકલી બેન બચ્ચાને ડોક્ટર પાસે લઈ જાય છે. ડોક્ટર તપાસ કરે છે અને થોડી દવા આપે છે. અરે બચ્ચાને કોઈ તકલીફ નથી, આ દવા સાંજ સવાર આપજો એટલે મટી જશે. બસ ખાવામાં ઉલટું સૂટું ખાઈ લીધું છે, એના લીધે પેટમાં થોડી તકલીફ છે, બીજી કોઈ ચિંતા કર્યા જેવું નથી. મેં કહ્યું હતું ને, આ ઢોંગી બાબા છે આપણને લૂંટવા આવ્યો છે. બચ્ચાને ચકલી બેન દવા આપે છે. થોડા ટાઈમમાં બચ્ચું સ્વસ્થ થઈને ઊભું થઈ જાય છે. બધા પક્ષીઓ સમજી ગયા હોય છે કે આ ઢોંગી બાબા છે, આનો કંઈક ઈલાજ કરવો પડશે. બધા પક્ષીઓ સાથે મળે છે અને એક યુક્તિ વિચારે છે. બાબા વિચારમાં પડી જાય છે કે આને હવે જીવિત કઈ રીતે કરવો, છતાં પણ એ તો ઢોંગ કરવાનું ચાલુ જ રાખે છે. ઓમ ક્લેમ 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 સ્વાહા, ઉઠજા ઉઠી જા બેટા. છતાં પણ પોપટ ઉઠતો નથી. અરે બાબા તમે તો ભગવાન જેવા છો, આ પોપટભાઈને ઉઠાડો. અરે બાબા પોપટભાઈને ઉઠાડો, પોપટભાઈને જીવિત કરો. બાબા સમજી જાય છે કે આ પક્ષીઓનો કોઈક પ્લાન છે, એટલે કાગડો અને બાબા ત્યાંથી ભાગવાનું કરે છે. જેવા જ ભાગીને બહાર જાય છે ત્યાં બીજા પક્ષીઓ ઊભા હોય છે. હવે બાબા ભાગીને જાય તો ક્યાં જાય, બધા પક્ષીઓ ભેગા મળીને બાબાને મારવા લાગે છે. આ અરે આ ઓ છોડી દો, અરે 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 બાપરે આ છોડી દો. પછી બધા પક્ષીઓએ બાબાને જે પૈસા આપ્યા હતા એ પૈસા ત્યાંથી પાછા લઈ લે છે. અરે રે રે રે, મારી કેળ ભાગી ગઈ. અરે આ બાબા બનવાના ચક્કરમાં હું મરી ગયો રે, આવો ધંધો ના કરાય. ચાલ ચાલ ભાગ. ચક્કાભાઈ ખૂબ અમીર અને ઘમંડી સ્વભાવના હતા. તેમનો ધંધો પણ ખૂબ સારો ચાલતો હતો. ચક્કાભાઈ શિકારના પણ ખૂબ શોખીન હતા. બાણ લઈને જંગલમાં જાય, ત્યાં જઈને જે પક્ષી દેખાય તેનો શિકાર કરી લે. તે રાજાઓની જેમ જિંદગી જીવે છે, આવું વિચારી મનમને મનમાં ખુશ થતો. ચક્કાભાઈનો ધંધો ખૂબ દૂર સુધી ફેલાયેલો હતો, જેથી અલગ અલગ પક્ષીઓની સાથે તેના કોન્ટ્રાક્ટ થયેલા હતા. મારા બચ્ચાઓ જલ્દી મોટા થઈ જાઓ, પછી તમે જાતે ચારો ગોઠવા જજો અને મારા માટે પણ લાવજો. અરે માં, અમે પણ અહીંયા બેસી બેસીને કંટાળી ગયા છીએ, અમે ક્યારે ઉડી શકીશું? હવે થોડા દિવસો બાકી રહ્યા છે,
મારી પાંખ ઉગી જશે એટલે તમે પણ ઉડવા લાગશો. હા માં, પણ તારે ખૂબ ભૂખ લાગી છે. બેટા ચિંતા ના કર, હું હમણાં આ જાઉં છું, ચારો લઈને તમારી માટે આવું છું. આમ કહીને કાગડી બેન બચાવ માટે ખાવાનું લેવા જાય છે. ચકલી લાવ મારું બાણ અને તીર, હું આજે શિકાર કરવા જવાનો છું. એક વાત કહું તમને, ખોટું ના લગાડતા. હા હા બોલ, શું કેવું છે? આ શિકાર કરવો એ આપણને ના શોભે. જો ચકલી, રાજા મહારાજાઓ શિકાર કરતા એમ હું પણ શિકાર કરું છું. હું પણ નાનો મોટો રાજા છું. તમે કોઈ પક્ષીનો શિકાર કરો છો પછી એ વિચારો છો કે એના ઘરે એના નાના નાના બચ્ચાઓ હશે? એ ચકલી, હું એક રાજા છું, શિકાર કરવો એ મારો ધર્મ છે. પણ જરા વિચાર કરો, તમે આ પાપ કરી રહ્યા છો. એ ચકલી, એ તું મને ના શીખવાડું શું કરું છું. જા બાણ લઈ આવ અને તીર સાથે લેતી આવજે, જા જલ્દી. ચકલી બેન ચક્કાને સમજાવે છે પણ તે સમજતો નથી અને બાણ લઈને શિકાર કરવા જંગલમાં જાય છે. હા પોપટ લાગે છે, જો મારા તીરનો કમાલ, એક જ તીરે આ પોપટને ધૂળ ચારતો કરી દઉં. લે, અરે રે, આ શું થયું? પોપટ તો ચાલ્યો ગયો. મારા તીરથી બચવું એ મુશ્કેલ છે, છતાં પોપટ બચી ગયો, ખુશ કિસ્મત લાગે છે. આમ કહી ચકો ત્યાંથી થોડો આગળ ચાલે છે. ત્યાં પેલી કાગડી પોતાના બચ્ચા માટે ખોરાક શોધવા ત્યાં આવી હોય છે. આહા, કાગડી લાગે છે, જો મારા તીરનો કમાલ. લે, જોયું કેટલો નિશાને બાજ છું. હું શિકાર કરવામાં કોઈ રાજાથી કમ નથી. ચાલ, હજુ તો બીજા શિકાર કરવાના બાકી છે. રે, કાગડી તો જીવે છે લાગે. અરે પરા, તમે મને કેમ મારી? મેં તમારું શું બગાડ્યું કે તમે મને મારી? એ, હું એક રાજા છું અને શિકાર કરવો એ મારો ધર્મ છે. આ મારા બચ્ચા નાના નાના મારામાં મારી રાહ જોઈને બેઠા હશે. એ ખૂબ ભૂખ્યા છે, ભૂખા મરી જશે. એ, તારા બચ્ચાને મરવું હોય તો મરે અને ખાવું હોય તો ખાય, મારે એનાથી કોઈ લેવા દેવા નહીં. તમે મારા બચ્ચાનો ખોરાક એમને પહોંચાડો, એ ભૂખ્યા મરી જશે. એ, તું ગાડી થઈ છે, હું રાજા છું રાજા, અને હું રાજા કોઈના માટે ખાવાનું ના લઈ જાઉં, એ નોકરનું કામ છે, હું કોઈ નોકર નથી. હા દુષ્ટ ચકા, તો ખૂબ અભિમાની થયો છે, તે આજે એક માનો જીવ લીધો છે. જા, હું તને શ્રાપ આપું છું કે જેનું તને અભિમાન છે એ તારી પાસે કઈ નહીં રે. અરે જા જા, તારો શ્રાપ મને લાગે. આમ બોલતી બોલતી કાગડી મૃત્યુ પામે છે. ચકો ત્યાંથી ચાલ્યો જાય છે. આ બાજુ કાગડીના બચ્ચા તેમની માની આવવાની રાહ જોઈને બેઠા હોય છે. અરે ભાઈ, હજુ માં કેમ ના આવી? સમય પણ કેટલો પસાર થઈ ગયો, શું ખબર માં ક્યાં આ ગઈ હશે. ભૂખ પણ ખૂબ લાગી છે, આ માં ક્યારે આવશે? થોડા દિવસોમાં તો ચક્કાભાઈની પડતીના દિવસો શરૂ થઈ ગયા. એ ચક્કાભાઈ, તમે ખૂબ ખરાબ માલ આપ્યો છે. તમારા ખરાબ માલના લીધે મારે મોટું નુકસાન આવ્યું છે. આજથી હવે હું તમારી સાથે કોન્ટ્રાક્ટ નહીં કરું. અરે અરે, પણ મારી વાત તો સાંભળો. હું કાંઈ સાંભળવા માંગતો નથી,
મેં ખૂબ નુકસાન સહન કર્યું છે, હવે વધુ નુકસાન નથી કરવા માંગતો. ધીમે ધીમે કરતા બધા પક્ષીઓ ચકાભાઈ સાથેની ભાગીદારી છૂટી કરી દે છે, જેના લીધે ચકાભાઈની ફેક્ટરી બંધ થઈ જાય છે. ચકાભાઈ ખૂબ લેણામાં ડૂબી ગયા હોય છે. હવે તેમને તેમનું ઘર વેચવાનો વારો આવે છે. મેં તમને કહ્યું તું આ પાપ કરવાનું બંધ કરી દો, જુઓ ને આખરે રખડવાનો વારો આવ્યો ને. એ ચકલી, હું રાજા છું, કોઈથી ડરતો નથી. હું ફરી મહેનત કરીશ અને આ બધું પાછું ઊભું કરીશ. અરે બધું ગુમાવી દીધું છતાં તમે તમારું અભિમાન છોડતા નથી. આ અભિમાનના લીધે જ આ બધું ગયું છે. ચકાભાઈ પોતાનું ઘર વેચી લેણું પૂરું કરે છે અને ઘર છોડીને ત્યાંથી નીકળી જાય છે. પછી તો કડકડતી ઠંડીમાં આખી રાત બહાર બેસી રહે છે, જેના લીધે તેમનું બચ્ચું બીમાર પડી જાય છે. પછી ચકાભાઈ નું હૃદય થોડું પીગળી જાય છે. અરે ચકલી, મને મને માફ કરી દે, મારાથી ખૂબ મોટી ભૂલ થઈ છે. મેં હમણાં જ એક કાગડીનો શિકાર કર્યો હતો, તેનો જ મને શ્રાપ લાગ્યો છે. તો હવે એ શ્રાપને દૂર કરવા કંઈક કરો. હા, એ કાગડી મરતા મરતા એવું બોલી હતી કે એના બે બચ્ચા ભૂખ્યા તેના માળામાં બેઠા છે, આપણે હવે એના બચ્ચાને ગોતવા પડશે. પછી ચકાભાઈ એ બચ્ચાને ગોતવા જંગલમાં જાય છે. જંગલમાં આમ તેમ ખૂબ ફરે છે, છતાં તેમને એ બચ્ચા ક્યાંય દેખાતા નથી. નિરાશ થઈને એક ઝાડની નીચે બેસે છે. તે ઝાડની ઉપર તેને એક માળો દેખાય છે. તે માળાની પાસે જઈને જોવે છે તો તેમાં બે બચ્ચા બેસેલા હોય છે. અરે અરે, તમે તમે કોણ છો? અરે અમને મારતા નહીં, અરે અમને જવા દો, અમને છોડી દો, અમને મારતા નહીં. અરે તમે ચિંતા ના કરો, મને તમારી માએ મોકલો છે, હું તમને લેવા આવ્યો છું. પછી ચકાભાઈ એ બચ્ચાને પોતાની સાથે લઈ જાય છે અને ખાવાનું ખવડાવે છે. ચકાભાઈનું અભિમાન ઉતરી ગયું હોય છે. કાગડી બેનનો શ્રાપ પણ દૂર થઈ જાય છે, એટલે ચકાભાઈનો ધંધો ફરી પાછો ચાલવા લાગે છે. ચકાભાઈ પોતાનું ઘર પાછું ખરીદી લે છે અને કાગડી બેનના બંને બચ્ચાને પોતાની સાથે જ રાખે છે. પછી બધા સાથે મળી રાજી ખુશીથી જીવવા લાગે છે.